કેતન ઇનામદારના રાજીનામાને લઈ રાજકારણમાં હોબાળો મચ્યો છે. સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ તેમના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાના કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તો રાજીનામાને લઈ કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ તેના ધારાસભ્યોની તેને ધારાસભ્યોને સંભાળતો નથી. 2020ના પહેલા જ મહિનામાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. રાજ્યમાં સતત અને સળંગ શાસન નિભાવતી ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહી મરી પરવારી છે. ગુજરાતનું ઘોડિયામાં ઉછરતું ભવિષ્ય એને ગુલામ બનાવવાનું ક્યાંય ષડયંત્ર રચાણું છે. આજ સરકારી કચેરીએ કામ નથી થતાં, ભ્રષ્ટાચારે ભરવો લીધો છે, મોંઘવારીએ માજા મૂકી છે, મંદિરની મોકાણ છે, યુવાનોને રોજગાર નથી જડતો, શિક્ષણ મોંઘું થઈ ગયું છે, આરોગ્યની સેવા કથળી રહી છે અને પ્રજાનો પ્રતિનિધિ પ્રજાની પીડાને સાંભળી સમજી એની વેદનાને વાચા આપવા માટે સરકાર પાસે જાય તો કોઈ સાંભળતું નથી. વિધાનસભામાં પણ વિરોધ પક્ષના અવાજને બહુમતીએ રૂંધવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન કાર્યકર્તા અને માનની ધારાસભ્ય કેતન ઈમાનદારે ઈમાનદારીપૂર્વક વિધાનસભાના માનની અધ્યક્ષને નારાજગી વ્યક્ત કરીને રાજીનામું મૂક્યું છે. એમનું રાજીનામું એ સરકારની તમામ મોરચે નિષ્ફળતાનો પુરાવો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ જવાબદારીઓ સ્વીકારવી જોઈએ. એમને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. ત્યારે ભૂતકાળમાં ચોરી છુપીથી રાતના અંધારામાં વિપક્ષના ધારાસભ્યોના ચૂપચાપ રાજીનામા સ્વીકારનારા માનની અધ્યક્ષશ્રી પણ આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાની ચાડી ખાતું માનની ધારાસભ્ય શ્રી કેતન ઈમાનદારનું રાજીનામું સ્વીકારી ભારતીય જનતા પાર્ટીના આ દલદલમાંથી એને મુક્તિ આપશે એવી અપેક્ષા રાખું છું.